परे धृत्वारोटकमेक पाणितलके भंक्त्वान्यहस्तेन तं पुञ्जानं प्रविलोक्य सेवकगणान् वंदे सदा स्वामिनं ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिववीरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहन् प्रणतबालभवाब्धिपोथं वंदे महापुरुषते चरणारविन्दं नारायणो नीलकंठ स्वामी नारायणो हरि हरे कृष्णश्च सहजा नंद कृष्णोस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामी नारायण प्रभो त्वदीयैनावधानेन कथयिष्ये शुभकथा श्री हरि कृष्णाय नमो नमः श्री स्वामी नारायणाय नमो नमः श्री नर नारायणाय नमो नमः सुखदेव जी महाराज परीक्षित राजा ने श्री कृष्ण प्रभु ना दिव्य ऐश्वर्योनी कथा संभळावे छे। भगवाने एक क्षण में कंसनो मोक्ष कर्यो। सर्वत्र श्री कृष्ण प्रभु नो जय जयकार थवा लाग्यो। कंसनी बे पत्नीओ हती, एकनु नाम अस्ति अने बीजीनु नाम प्राप्ति। माथाना केस छूटा मूकी छाती कूटती कूटती रंगमंच पर आवी त्यारे श्री कृष्ण प्रभु कहे छे, मामियो अमारो काई वाक नथी हो, अमने जोईने मामा उतावला थई गया, अमने मळवा माटे दौड़ा, ते पगथियुं चूकी गया, मंच उपरथी पड़ा, एमां हार्ट एटेक आवी गयो, अमारो काई वाक नथी। पण आ अस्थि अने प्राप्ति एवा बापनी दीकरीओ हती, श्री कृष्ण भगवाननी वात में एने विश्वास ज ना आवे। ई जरासंधनी दीकरी हती हो, भगवाने कहू, मामियो तमे राजमहल में सुखे थी रहो, तमने कोई वात नी तकलीफ नहीं पड़े, पण आ रे जती रही बाप ने घेर। बाप ने घेर जईने शो थयो ए तो कथा अपने आगळ सांभळीशुं, पण आजनी कथा छे कंसनो मोक्ष करी अने परमात्मा श्री कृष्ण प्रभु उग्रसेन ने राजा बनाव्या अने तरत ज वसुदेव अने देवकी जी ना पगमा वंदन कर्या। नास्मत्तो युवयोस्तात नित्योत्कंठितयोरपि, माँ बाप ने बाळक बहु वाला होय छे, माँ बाप ने बाळको बहु मीठा लागे। स्वामीनारायण भगवाने आ वात नो वचनामृत में स्वीकार कर्यो छे। पति अने पत्नी थी उत्पन्न थयेला बाळक में बन्ने नुं मन फोरवाई जाय छे, शू रमाड़े ने शू पंपाड़े ने कूदाड़े ने, ओहो ये ना पछी गाळो दे,
છોકરો ઉદત થઈ ગયો અને તારા કરતા તો મારા પેટે પથ્થરો જન્મ્યો હતો. હાર તે પહેલા તો કુદાડતા હતા, પહેલા તો ઉછાળતા હતા, અને હવે કે છે પથ્થરો જન્મ્યો હોત તો હારો. ગજબની વાત છે. પ્રભુ માતા પિતાને વંદન કરીને કહે છે, તમે અમને રમાડી ન શક્યા, અમે અભાગ્યા તમારો ખોળો ખૂંદી ન શક્યા. મજા આવ્યો. છોકરો બાપના ખોળામાં કે માના ખોળામાં કૂદતું હોય ને, એ વખતે માને એમ ના લાગે કે મારા કપડાં મેલા થાય છે, બધું માફ. અને તમે જરા પગ અડાડો તો, બાળતો નથી તરત જ ખાઈ દેવો, આંખની તપાસ કરાઈ આવો. આ મારા કપડાં ઉપર પગ મૂક્યો અને છોકરું પગ દે ખૂંદે અને કદાચ બીજી લીલા કરી દે, બધું માફ. ગજબ છે. પ્રભુ કહે છે કે અમે અભાગ્યા, અમારા એવા ભાગ્ય ઓછા, અમે તમારી સેવા ન કરી શક્યા. સેવા એટલે મા બાપના ખોળામાં ખૂંદે, છોકરું કૂદે, એની સેવા છે. બાળક ખોળામાં રમે ને તે મા બાપ બધું દુઃખ ભૂલી જાય છે, મોંઘવારી ભૂલી જાય છે. આમ રાડો પાડતો હોય છે, આટલા રૂપિયા તેલ થઈ ગયો, હવે શું કરવા, શું શીરો બનાવે ભગવાન માટે, આ ઘીનો ભાવ તો જાણ્યો તમે. આવી વાતો કરે અને બધું ભૂલી જાય ક્યારે, થોડી વાર છોકરું ખોળામાં કૂદે ને બધું ભૂલી જાય. ત્યારે પ્રભુ કહે છે કે નાનું બાળક માતા પિતાના ખોળામાં કૂદે ને રમે, એની સેવા છે. હે માતા પિતા, 100 જન્મ સુધી બાળક પુત્ર મા બાપની સેવા કરે ને તોય ઋણમાંથી મુક્ત થતો નથી. આટલા જણની સેવા જરૂર કરજો, નહીં તો જિંદગી વ્યર્થ છે, નકામી છે. માતરમ પિતરમ વૃદ્ધમ ભાર્યામ સાધ્વીમ સુત્યમ શિશુમ ગુરુમ વિપ્રમ પ્રપન્નમ ચ કલ્પો વિભ્રત સ્વસન્મૃત. શ્રી કૃષ્ણ ભગવાનના મુખે બોલાયેલો આ શ્લોક છે. માતરમ પિતરમ, મા બાપ, દાદા કે પછી દાદી, એની સેવા. પત્નીનું ધ્યાન રાખવાનું, ધ્યાન એટલે એ રીતે ધ્યાન રાખવાનું. આ મોંઘવારી છે, કરકસરથી શાક લાવ્યા હોય અને તમને દાઢે ચડી જાય, શાક બહુ સારું થયું છે, જરા લાવો જરા લાવો, અને પછી તમે તો ખાઈને ભાગી જાઓ સ્કૂટર સ્ટાર્ટ કરીને સચિવાલયના ચોથા માળે. પણ પાછળ પત્ની શું કરે, એ રોટલીના ટુકડા લઈ અને તપેલી લૂછી લૂછીને આરોગ્યો વગાર લૂછી લૂછીને ખાય, તો એનો તમને દોષ લાગે છે. ભોજન કરવા બેસો ત્યારે તમારું ધ્યાન હોવું જોઈએ કે વસ્તુ કેટલી છે ઘરમાં. ભલે એનો ધર્મ છે એ આગ્રહ કરશે, પણ તમારો ધર્મ છે કે એના માટે રાખવું, એટલે એનું નામ કહેવાય ભાર્યાની સેવા, એ પત્નીની સેવા છે. સુતમ શિશુમ, બાળકો, ભગવાનની ઈચ્છાથી, તમારા પ્રારબ્ધથી, તમારે ઘેર જે સંતાન જન્મ્યા એનું વ્યવસ્થિત પોષણ થાય, એ પણ તમારું કર્તવ્ય છે, એ સેવામાં આવે છે. ગુરુની સેવા, હા ગુરુ મહારાજ, આજ ગુરુ પૂનમ છે ને એટલે આવ્યા હતા, પતી ગયો, હવે આવતી ગુરુ પૂર્ણિમા વાત, પછી મોઢું ના બતાવે. પેલા વિદેશોમાં કંઈક રિવાજ ચાલે છે, ફાધર્સ ડે અને મધર્સ ડે. એ મધર્સ ને ફાધર્સના ડે ફૂલનો ગુચ્છો લઈને જાય, માપા એક બાપાએ થોડાક ડોલર કાઢીને મૂકી આવે અને ફૂલ આપી આવે અને શુભેચ્છા આપી આવે, પતી ગયું, વળી આવતા મધર્સ ડે ને પાછળ 359 દિવસ માનું ને બાપાનું શું થયું એ હમું નહીં જોવાનું. એ રીતે આપણે ગુરુ ડે ચાલે છે. ગુરુ પૂનમ આવી એટલે જય ભગવાન, દોડા દોડ કરી મૂકે, હો
भेट मूके ने पगे लागे ने हार पहरावे ने चांदलो करे। हमारे एक भाई था तो धाम में जता रे बिचारा वेला कंकु लई ने आवे ने एवडो चांदलो करे अर्धु नाक ऊपर पड़े अर्धु होठ ऊपर पड़े मन में एम थाय आम चपटो भरी ने कंकु लगाड़े हो। पण आ एक ज दिवस ध्यान राखवानुं पछी कई नहीं। तो गुरुनी सेवा ब्राह्मणनी अनुवृत्ति अने शरणे आवेलो माणस एनुं ध्यान आटलुं तो राखवुं ज पड़े। आटलुं जो ध्यान न राखे तो श्वसन मूर्तः एनो श्वास भले चालू होय पण ए मरेलो समझवानो। आ भागवत कहे छे एमाय पाछुं भागवत खुलासो करे छे सतवर सेणा सौ वर्ष सुधी माँ बापनी सेवा करो छतां पुत्र तरीके तमे ए ऋणमांथी मुक्त थता नथी। सज्जनों बहु ध्यान राखवा जीवी आ वात छे। माँ बाप वृद्ध थाय ने त्यारे स्वभावमां परिवर्तन आवी जाय छे। पूछी जोजो गमे तेने स्वामीजीने पूछजो ज्यारे કેમ તાળીઓ પાડી મને નવાઈ લાગે મોટે ભાગે નહીં ઘણી વાત હોય સ્વામીજીને પૂછીશું એમ કે છે એટલે પછી મને એમ કે આવે સ્વામીજીને પૂછજો। વૃદ્ધાવસ્થા આવે ત્યારે સ્વભાવમાં પરિવર્તન આવે છે એટલે એમ કહેવામાં આવે છે કે વૃદ્ધત્વ એ બીજું બાલપણ છે। પહેલું બાલપણ પતી ગયું પાંચ સાત દસ વર્ષે પછી વૃદ્ધત્વ એ બીજું બાલપણ છે એટલે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા માતા અને પિતા એના સ્વભાવ સામે નહીં જોવાનું એના સદગુણ સામે જોઈ અને એની ચાકરી કરવાની એની સેવા કરવાની। સ્વભાવ સામે જોશો બાપા બોલ બોલ કરે છે ને અરે ભલે ને બોલતા બોલ્યા કરશે એનો સ્વભાવ છે એ બોલશે। હે પેલી આવેણી બહાર પડી છે વરસાદનો પલળી જાય તો પલળવા દો ને એવા વૃદ્ધો થોડા હોય કે નુકસાન થશે તો એને અને ફાયદો થશે તો એને મારું કર્તવ્ય મારી થાળીમાં અઢી રોટલી આવે ને બહુ થઈ ગયો અઢી રોટલી ને વાટકી કઢી ગેડો પાર। છોકરાને કહેવાથી જો એને ન ગમતું હોય તો કહેવાનું બંધ કરી દેવાનું છે છે કોઈ વૃદ્ધો સાંભળતા હશે આ વાત। જો તમારો ઠપકો તમારી સૂચના તમારી ભલામણો જો તમારા સંતાનને મીઠી લાગતી હોય સ્વીકારતા હોય ખુશ થતા હોય તો બોલજો। પણ તમને એવો અનુભવ થાય કે હું આ બોલું છું એ બાબાને ઓછું ગમે છે તો બોલવાનું બંધ કરી દેવાનું। પૂછવા આવે તો જ કહેવાનું બાપા આનું શું કરીશું ત્યારે બાપા કહેશે કે આપણે આ રીતે કરો તો બરાબર। પૂછવા આવે તો સલાહ આપજો નહીં તો વણમાગી સલાહની કોડીની એ કિંમત હોતી નથી। તમારી સલાહ ભલે લાખ રૂપિયાની હોય પણ વગર માગે સલાહ આપશો ને તો કોડીની એ કિંમત હોતી નથી બિલકુલ નહીં। બાપા તો બોલ્યા કરે બસ આવું થઈ જશે। માટે વૃદ્ધ માણસોએ બને એટલું મૌન રાખવાનું શક્ય એટલું મૌન રાખવાનું। વૃદ્ધાવસ્થામાં મુશ્કેલી શું હોય છે ઈશ્વર દત્ત પગના ટેચણ ઢીલા પડે કેડ મણકા ઢીલા પડે આંખો ઢીલી પડે કાનના પડદા ઢીલા પડે દાંત ખખડી જાય પણ એક જ અંગ એવું છે કે ઢીલું ના પડે એ કયો અંગ? કોઈ વૃદ્ધો પાછા મને તો ગાળો નહીં દે ને એટલે આ તો જુવાનિયાને કહું છું વૃદ્ધો રાજી થવા જેવી વાત છે કે વૃદ્ધની જીભ સામે નહીં જોવાનું વૃદ્ધોના જીભ સામે જોવાનું કે હું મારા મા બાપનો એકનો એક દીકરો છું જો હું ધ્યાન નહીં રાખું હું સેવા નહીં કરું તો કોણ સેવા કરશે આ વિચાર કરી અને માતા પિતાની સેવા કરવાની। શ્રી કૃષ્ણ ભગવાન કહે છે જે મા બાપની સેવા ન કરે અને કુસેવા કરે અને મા બાપના હૈયામાંથી જો સાપ નીકળે એટલે કે ખરાબ ઈચ્છાઓ નીકળે તો સ્વામિનારાયણ ભગવાન કહે છે વચનામૃતમાં કે એના મા બાપનો કોઈ સાપ થયો હશે પૂર્વજન્મમાં એટલે દુઃખી દુઃખી દુઃખીને દુઃખી રહે છે કાયમ।
એટલે માતા પિતાના સ્વભાવ સામે નહીં જોવાનું, વૃદ્ધત્વે પહોંચેલા મા બાપના સ્વભાવમાં પરિવર્તન આવવાનું જ ગમે તે હોય, પણ એના સદગુણ સામે જોઈ અને એની સેવા કરવાની. આશ્વાસન આપ્યું ભગવાને અને પછી પ્રભુ પહોંચ્યા નંદ બાવા પાસે. સપિતા સાચ જનની યૌ પુષ્ણિતામ સ્વપુત્રવત. નંદ બાવાને પગે લાગીને પ્રભુ કહે છે, તમે જ મારા પિતા, યશોદા મારી માતા. તમે જાણી ગયા હતા કે અમે તમારા પુત્ર નથી, છતાં તમે કોઈ દાડો તમારા પ્રેમમાં અને વાત્સલ્યમાં ઓટ આવવા દીધી નથી. ધન્ય હો પિતા. નંદ બાવાને કહે છે, તમે હવે વ્રજમાં પધારો. વ્રજમાં એટલે વૃંદાવનમાં. અહીંની પરિસ્થિતિ તમે જોઈને અમારે હમણાં રહેવું પડશે. ધીર અને શાંત પ્રકૃતિના નંદજીના આંખમાં આંસુ આવ્યા. પિતાજી કેમ રડો છો? હું રડું છું એક જ કારણે, તમારી માતાએ મને કહેલું કે મથુરા ખટપટિયું શહેર છે, કારણ કે રા પાટનગર હતું, પાટનગર ખટપટિયા જ હોય. મથુરા ખટપટિયું શહેર છે આટલી ખબર તો યશોદાજીને હતી. મથુરા ખટપટિયું શહેર છે એટલે લાલાને જરાય અળગો મૂકતા નહીં, એકલો છોડતા નહીં, તમારી સાથે જ રાખજો. અને યજ્ઞમાં સમાપ્તિનું શ્રીફળ હોમાઈ જાય પછી એનો હાથ પકડીને તમે સાથે અહીં લઈને વૃંદાવન આવજો. હું એમને શું મોઢું બતાવીશ? હું એકલો જઈશ, તમે નહીં આવો તો હું શું કહીશ એમને? કઈ રીતે એને ધીરજ આપીશ? ઠાકોરજી કહે છે, હે પિતાજી, હું તમારી સાથે જ છું એમ માનજો. હું શરીરથી ભલે મથુરામાં છું, પણ મારા મનથી હું વૃંદાવનમાં જ છું. હું ક્યારેય વૃંદાવન નહીં છોડું, તમારા જેવાનો ત્યાગ હું નહીં કરું. સમજાવીને નંદ બાવાને વિદાય કર્યા છે. ભગવાને પછી મથુરામાં રોકાયા. વસુદેવજીએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યો. 11 વર્ષ ભગવાન કહે છે કે 11 વર્ષ અમારા વ્યર્થ ગયા, મા બાપથી દૂર રહેવું પડ્યું ને, એ અમારા માથે એટલું દેવું ચડ્યું છે, એ ક્યારેક ચૂકતે કરી દઈશું. એ ક્યારે ચૂકતે કર્યું હશે? સ્વામિનારાયણ ભગવાન વખતે ભગવાને 11 વર્ષ મા બાપને પોતાનું સાનિધ્ય આપ્યું. કેમ બરાબર 11 વર્ષ જ, 12 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, આ 11 વર્ષનું દેવું હતું. 85માં અમેરિકા ગયેલા તો અમારી ગાડી એક જુવાનીઓ ચલાવતો હતો અને નિયમથી વધારે સ્પીડમાં ગાડી દોડાવી. સંધ્યા આરતીનો સમય થયો હતો એટલે કે ત્યાં પહોંચી જઈએ, આરતીને નિયમ ગાડી જરા વધારે ઝડપથી દોડાવી અને એક પોલીસવાળાની ગાડી આવીને ઊભી રહી. કંઈ બોલ્યા ચાલ્યા વગર ચિઠ્ઠી ચોંટાડ દીધી કાચ ઉપર. હવે શું આ ચિઠ્ઠી સાને? તો કે એ દંડ છે. તો એ તો એ માગ્યા નહીં ને પૈસા, તો કે એને આપવાના ન હોય. 24 કલાકમાં આ ગમે ત્યાં આખા અમેરિકામાં કોઈ પણ જગ્યાએ પૈસા ભરી દઈએ ને તો પતી જાય. ઠાકોરજીને ત્યાં પહેલેથી એવું હતું. વસુદેવ દેવકીજીનું 11 વર્ષનું દેવું 5000 વર્ષ પછી ધર્મ ભક્તિને ત્યાં ચૂકવી દીધું. જમા થઈ ગયો. કેવી વ્યવસ્થા છે ઠાકોરજી પાસે, ગમે ત્યાં ભરી દો દેવું. અત્યારે કંઈક એવું ચાલે છે ને, બધી બેંકોમાં ગમે ત્યાં જમા થાય ને ગમે ત્યાં ઉધાર થાય ને આવું ચાલે છે. આ કમ્પ્યુટરવાળા કહેતા હોય છે. મને કમ્પ્યુટરનો ખ આવડે નહીં ને સાયકલનો સ આવડે નહીં, આવી હાલત છે. જય જયકાર થયો છે. ભગવાનને યજ્ઞોપવિત સંસ્કાર કર્યો પછી ભણાવવાની વાત આવી.
કનૈયો ભણ્યા નથી, બોલો 11 વર્ષે, અને તમે તો 2 વર્ષના બાબાને મૂકી દો છો. પેલા પ્લે ગ્રાઉન્ડ શું કહો છો કંઈક? હા હા, પ્લે ગ્રુપ ને પ્લે ગ્રાઉન્ડ આ બધા હરખાંજ હોય છે, આ બધા ખબર નહીં. 11 વર્ષે ભગવાનને ભણવા માટે મોકલ્યા છે. સારામાં સારો એ વખતે નામ હતું ગુરુ સાંદીપનીનું. ઉજ્જૈન નગરીમાં સાંદીપની કંઈ ભણાવે છે, અદ્ભુત નામ. ભગવાન કૃષ્ણ અને બળદેવજી ત્યાં પહોંચ્યા છે, કાષ્ટના ભારા લઈને. ગુરુ પાસે ખાલી હાથે જવાય નહીં, કાષ્ટના ભારા એટલા માટે ગુરુને બાળવા કામ લાગે. એ વખતે ગેસના બાટલા નહોતા, ને તો બાટલો ઉપાડીને જાતો, કારણ કે ગુરુના આશ્રમમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હોય એને પણ રસોઈમાં બળતણ જોઈએ. તેમજ ગુરુ, એ જમાનાના ગુરુઓ બધા અખંડ હોમ હવન કરતા, એમના આશ્રમમાં અગ્નિ અખંડ પ્રજ્વલિત રહેતો, એટલે એમાં પણ સમિધ જોઈએ. એટલે ભગવાન સમિધના ભારા લઈ અને ત્યાં પહોંચ્યા, દંડવત કર્યા. ગુરુદેવે લાચારી બતાવી, જગ્યા નથી, તમે બહુ મોડા પડ્યા છો. પણ ગુરુની દ્રષ્ટિ એક્સરે જેવી હતી, જોઈ લીધું કે આ વિદ્યાર્થીઓ જવા દેવા જેવા નથી. તપાસ કરી તો બ્રાહ્મણ વિભાગમાં એક પર્ણકુટીમાં જગ્યા હતી બે. એક એક પર્ણકુટીમાં 3 વિદ્યાર્થીઓ રહેતા, એમાં એક પર્ણકુટી ખાલી હતી, એમાં એક જ વિદ્યાર્થી હતો બ્રાહ્મણ. થોડી મૂંઝવણ થઈ કે બ્રાહ્મણની સાથે ક્ષત્રિય રખાય નહીં, કારણ બ્રાહ્મણ વેદ પાઠ કરે અને ક્ષત્રિય અસ્ત્ર અને શસ્ત્રની પ્રેક્ટિસ કરે, એ ક્યાં મેળ પડે? ભૂદેવ વેદના પાના ખોલે અને ક્ષત્રિય ગદા ઉપાડે, તો આ તો મેળ જ ન થાય. તો ભગવાને કહ્યું, ગુરુદેવ જે વિદ્યાર્થી એ પર્ણકુટીમાં હશે એને અમારાથી જરાય કષ્ટ નહીં પડે, અમે એ રીતે રહીશું. અનુમતિ મળી, ભગવાન ત્યાં રહ્યા અને વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. જેને વિદ્યાભ્યાસ કરવો હોય ને, એને શ્રીકૃષ્ણ ભગવાન પાસેથી શીખવા જેવું છે. રાત્રિના પહેલા પ્રહરમાં ભણવાનું, રાત્રિના છેલ્લા પ્રહરમાં ભણવાનું, અને 2 પ્રહર ઊંઘવાનું. 2 પ્રહર એટલે 6 કલાક. પહેલો પ્રહર વાંચવાનો 3 કલાક, પછી 6 કલાક સૂઈ જવાનું, અને પાછલી રાત્રિએ બ્રહ્મ મુહૂર્તમાં 3 કલાક વાંચવાનું. અરે, ટ્યુશન રાખવાની જરૂર ન પડે આટલું જો કરે તો. નામ આવે પેલા વડોદરા વાળાને ત્યાં, શું કહો છો, સિંહનું બોર્ડ કે શિયાળનું બોર્ડ, નામ આવે. પણ આટલું જો વહેલો ઉઠીને વાંચે ને બ્રહ્મ મુહૂર્તમાં. વિદ્યાર્થી જીવન જેનું હોય, જે ભણવા ઈચ્છતો હોય સાચી બુદ્ધિથી, તો એને મિત્રોનો સંગ છોડવો પડે. જેને ભાઈબંધ જાજા, એના ભોગ જાજા, એ ભણી ન શકે. હા હા, હિ હિ માં જ સમય જાય. એમાંય જેવો ભાઈબંધ, પેલા કહે છે ને બાઇકર ગેંગ, એટલે ક્યાંય ને ક્યાંય રાતના રખડે ને તોફાન કરે ને, અહીંથી નીકળે છે કિકિયારીઓ કરતા કરતા, હો એટલે એ શું ભણે? મા બાપના પૈસે પરમાનંદ, કંઈ જ નહીં ઉડાવ્યા કરે. જો ભણવું હોય તો સૌથી પહેલી વાત ભાઈબંધોની સોબત છોડવી, અને ભાઈબંધ રાખવા જ હોય તો સુદામાજી જેવા, ભણ્યા સિવાય બીજી વાત નહીં. તો એ ભાઈબંધ સાચા, ભણવા સિવાય બીજી વાત નહીં, ભેળા બેસીને ભણે વાંચે એવા ભાઈબંધો બરાબર છે, બાકી રખડછંદો સારા નહીં. એક બીજો અંગ, શોખીન ન જોઈએ. ખાવાનો શોખ, પહેરવાનો શોખ, બૂટનો શોખ, જાત જાતના શોખ. અરે, વાત વાતમાં 6 મહિના થાય ને મોબાઈલ બદલે, અલ્યા ભાઈ જો શું ભણતા, એમાં કાંઈ ભણી ન શકે. વાત વાતના જેને શોખ હોય ને, એ શોખમાં ને શોખમાં જ પૈસા બગાડે અને સમય બગાડે, એ ભણી ન શકે. જેને ભણવું હોય એને એક તો ભાઈબંધો ન જોઈએ, પછી જાત જાતના શોખ ન જોઈએ. રમવાનો શોખ, ચાલ રમવું છે અને માંડી ચોપડા ફેંકીને રમવા દોડી જાય, એ શું ભણે પછી?
અતિ ખાઉધરો હોય ભણી ન શક્યો, ખાવા બે તો આપણને બીક લાગ્યા કેટલું ખાશે. એ ખાય પછી શું કરે ખબર છે ને, એ સુઈ જાય. મગર, મગર ખાય ને પછી પડી રહે. સિંહ બહુ પેટ ભરે ને પછી પડી રહે. એટલે આ ખાય એટલે બહુ ખાવાનો શોખીન હોય એટલું પેટ ભરે ને, એટલે ભલે જીભને સારું લાગે પણ ખાવામાં જેને મિતાહારી હોય એ ભણી શકે. મિતભાષી, બોલવામાં માપ, ખાવામાં માપ, આજુબાજુ ફરવા રખડવામાં માપ, તો એ વિદ્યાર્થી ભણી શકે. અને જે વિદ્યાર્થી ગુરુની સેવા કરે એ ભણી શકે. ગુરુ શુશ્રુષણા વિદ્યા, ગુરુની સેવાથી વિદ્યાની દેવી સરસ્વતી પ્રસન્ન થાય છે. ગુરુના આશીર્વાદ સેવાથી મળે છે. શ્રી કૃષ્ણ ભગવાન બલદેવજી કાયમ સેવા કરતા, સાંદિપની ઋષિની બહુ સેવા કરે, વસ્ત્રો ધોઈ દે, પાદ સંવાહન, ચરણ સેવા કરે, અરે કંઈ ને કંઈ પાત્ર સાફ કરી આપે ગુરુના મરજી પ્રમાણે સેવા કરે. હો, મરજી વિરુદ્ધ નહીં, ગુરુની મરજી ન હોય ને પગ ખેંચીને કહેશે લાવો મારે લાવવા છે એ સેવા ન કહેવાય. મરજીનું નામ જ છે સેવા. ઘણા માણસો કહે છે ને તમે, અમે તો કરીને મરી ગયા, હજુ તમે અમને શિષ્ય ગણતા નથી. શિષ્ય કોને કહેવાય? જે મરજી સમજે એનું નામ શિષ્ય. આજ્ઞા પાળે એ શિષ્ય પૂરો નથી, અધૂરો છે. આજ્ઞા તો બધાએ પાળે. શેઠની આજ્ઞા નોકર પાળે, સાહેબની આજ્ઞા ક્લાર્ક પાળે, એમ ગુરુની આજ્ઞા શિષ્ય પાળતો હોય તો એટલી હદે જ ગણાય, નોકર ક્લાર્કની હદમાં. મરજી સમજે એ સાચો શિષ્ય છે. મરજી કેમ સમજાય? સાથે રહેતો હોય, વાણી ઉપર, અડધા શબ્દ ઉપર પામી જાય, એનું નામ મરજી. એક સદગ્રસ્ત હતા, યુવાન, પત્ની કયાગરી ઘરમાં, રૂપાળા બે બાબા, દસ તો ભેંસો રાખેલી. શા માટે? દૂધ વેચવા નહીં, એ દસ ભેંસો ડોબા રાખ્યા હતા, વલોણું થાય અને છાસ આખા ગામમાં જેને જોઈએ ને છાસનું સદાવર્ત મફત. અરે ગામમાં પંચ હોય પૂછવા આવે, લાલજીભાઈ આનું શું કરીશું? આવા ગ્રહસ્થ હતા. કોણ ઓળખ્યા? અરે શેખ પાટમાં એ રહેતા હતા. નામ મોટું, કામ મોટું, આબરૂ મોટી, ઘરમાં પૈસે ટકે કોઈ ખામી નહીં, અને સ્વામિનારાયણ ભગવાનના એ પરમ ભક્ત. જોજો આ મરજીની વાત થાય છે. એકવાર સ્વામિનારાયણ ભગવાન એમને ઘેર પધાર્યા. લાલજીભાઈ, હા મહારાજ, એ સુતાર હતા. લાલજીભાઈ અમારે કચ્છમાં જવું છે અને આ વખતે વાણમાં બેસી ન જ જવું, ચાલતા ચાલતા રણ ઉલ્લંઘીને જવું છે. એટલે તમારા જેવો એક ભૂમિ હોય ને ભેગો તો સારું. અને પોતાની પ્રવૃત્તિ, ધંધો, બિઝનેસ બધું મૂકી તૈયાર થઈ ગયા. મહારાજ આવું છું. તમે? હા મહારાજ. મારા જેવો એટલે? મારા જેવો બીજો ક્યાં શોધવા જાઉં? તમે કહ્યું કે તમારા જેવો કોઈક ભૂમિઓ જોઈએ, એનો અર્થ શું થાય? મરજી કે તમે આવો તો સારું. ચાલ્યા. સ્વામિનારાયણ ભગવાનને રસ્તામાં શું જોઈશે? પાણીનો મોટી બતક ભરી લીધી. બતક જોઈ છે કોઈએ? મોટી બતક ભરી લીધી નવી. પછી ચોરીની તો બીક એ જમાનામાં હતી, એટલે રોકડા સિક્કા પગના જોડામાં સંતાડ્યા. હતી ને બુદ્ધિ લાલજીભાઈ પાસે, થોડી સુખડી બનાવીને પાછું મોટું પોટલું બનાવીને ઉપાડ્યું, ચાલવા માંડ્યા. ભગવાનને દયા આવી. અમારા માટે અમારો વક્તા વજન ઊંચકીને ચાલે છે. રસ્તામાં એક મુક્ત પુરુષ આવ્યા, એને પાણી આપી દીધું.
પછી બીજા કોઈ મુક્ત આવ્યા એને અન્ન ખવડાવી દીધો, પછી ત્રીજા મુક્ત આવ્યા કોણ ખબર છે? ચોર લોકો. સ્વામિનારાયણ ભગવાન ના કપડા તપાસ્યા, કઈ ન મળ્યું. અને મહારાજે કહ્યું એ પાછળ વાળાને જુઓ, આ લાલજી ભક્ત સુખી માણસ, કપડા સારા, બધું સારું હતું, એટલે ખિસ્સામાં હાથ ગાલ્યા, આગળ બગલના ખિસ્સામાં જબ્બા ઉતરાવ્યા ને કઈ કર્યું, ધોતિયું જોયું ખંખેરીને, કઈ નથી. એટલે ચોર નિરાશ થયા, આજ તો આપણો દારો બગડ્યો, આ બે જણા પાસેથી કઈ ન મળ્યું. ત્યારે શ્રીજી મહારાજ કહે છે, તમે તે નવા નિશાળિયા લાગો છો, ચોરી કરતા આવડે છે, ક્યારથી ધંધામાં પડ્યા છો, એના જોડા ઉતરાવો. સ્વામિનારાયણ ભગવાને આવું કહી દીધું. બોલો, પહેલા એ જોડા ઉતરાવ્યા અને ખણંગ ખણંગ કરતી કોરીઓ નીકળી પડી અંદરથી. લાલજીભાઈ કહે છે, મહારાજ તમે આવું શા માટે કર્યું? રણનો રસ્તો બહુ લાંબો છે, કચ્છમાં પહોંચતા તો વાર થશે, બે દાડા થશે. મહારાજ તમારા માટે જળ, તમારા માટે આ વાથું, એ તો અપાવી દીધું, તમારા માટે આ પૈસા હતા, ક્યાંકથી ફળ લઈને પણ તમારી સેવા કરી શકત, આવું તમે શા માટે કર્યું પ્રભુ? મહારાજ કહે છે, લાલજીભાઈ એ બે ચોર છે ને, એ જીવશે ત્યાં સુધી અમને યાદ કરશે કે પહેલા બહુ સારા હતા, હો આગળ જતા હતા ને રૂપાળા રૂપાળા, કેવા દયાળુ હતા, જોડામાં આપણે બધું કહી દીધું, આખી જિંદગી અમને યાદ કરશે, એનું કલ્યાણ થઈ જશે, એટલા માટે હું એ પાંચ પછી કોરીઓ ગઈ. તો આગળ જતા જતા જોજો, મરજીની વાત છે, મરજીનું હવે જોજો કેવું ઉદાહરણ. રણ ઉલંગી ગયા, લાકડિયા ગામ અને આધોઈની વચ્ચે એક તલાવ, થાકી ગયેલા સ્વામિનારાયણ ભગવાન બિરાજ્યા અને કહે છે, લાલજી ભગત ક્યાં સુધી આ રીતે તમે આમ બેસી રહેશો, ક્યાં સુધી આમ ને આમ બેહી રહેશો, સમજી ગયા? ક્યાં સુધી આમ ને આમ બેહી રહેશો? તમને કોઈ કહેતો આવું? તમે કોઈ તમારા કોઈ હેતવાળા પ્રીતવાળા સંતની સાથે ગયા હો, ક્યાંય છપૈયા કર્યો, ત્યાં મથુરા બદ્રીનારાયણ ક્યાંય યાત્રા કરવા ગયા હો, અને કોઈ સંત તમને એમ કે, ક્યાં સુધી આમ ને આમ, ક્યાં સુધી આમ ને આમ તમે આ બધું બેહી રહેશો? સ્વામી તમે કહેશો ત્યારે તમારે ભેગા આવશો, એમાં શું, એટલે ભલે પગાર કપાય, રજા મૂકીને આવશો, તમે એમ કહેશો, પણ લાલજી ભક્ત મહારાજની મરજી જાણી ગયા અને એ તલાવની વાળે સંસાર છોડી દીધો, અલફી પહેરી લીધી અને લાલજી મટી અને નિષ્કુળાનંદ બની ગયા. તો નિષ્કુળાનંદની કૃતિઓ જેને વાંચી હોય ને એને ખ્યાલ આવે, બલબલા વિદ્વાન એ થંભી જાય એની બુદ્ધિ, એવું શું કામ કર્યું છે સ્વામીએ. બીજું ઉદાહરણ મરજીનું, આટલા જણ બેઠા છો એમાં વડતાલ દર્શન કરવા કોણ નહીં ગયો હોય? વડતાલનું મંદિર જુઓ છો ને, એ કંઈ હમણાં નથી બન્યું, એ બનાવનાર કોણ? બ્રહ્માનંદ સ્વામી. આટલું ભવ્ય મંદિર એ જમાનામાં, નહોતા ખટારા કે નહોતા ટ્રેક્ટરો કે નહોતા કોઈ યંત્રો, છતાં પણ કેટલી મહેનતથી એ મંદિર બન્યું હશે. અને સ્વામિનારાયણ ભગવાન કહે છે, બ્રહ્માનંદ સ્વામી તમે એ મંદિરની પ્રવૃત્તિમાં રહ્યા ને અમારા કાવ્ય અને કીર્તનો રચના બંધ થઈ ગઈ છે, અને પૂજાની થેલી લઈ મહારાજની મરજી પારખી ચાલી નીકળ્યા. કોઈ ચાલી નીકળે? બોલો, હજુ મારે આ ચાર છોંપવાનો બાકી છે ને, હું એમને એમ ક્યાંથી આવું ને, હજુ બિલ ચૂકવવાનો બાકી છે ને. પણ મરજી સમજ્યા, મહારાજે એમ નહોતું કહ્યું કે વડતાલ છોડી દો, અમારી સાથે આવો ગઢપુર, પણ મરજી જાણી મહાપ્રભુની, નહીં તો બ્રહ્માનંદ સ્વામી એવું કહી શકત ને, મહારાજ અહીં વડતાલમાં બેઠા બેઠા દરરોજ હું 20 પદ બનાવીશ બસ, તો પણ ના, મરજી સમજે. શિષ્ય કોનું નામ? મરજી સમજે એનું નામ શિષ્ય છે, બાકી તો આજ્ઞા પાળે એ તો નોકર છે.
शिष्य भगवान श्री कृष्ण ने शिष्यत्व स्वीकार्यो, सांदीपनी नी मर्जी समझी ने विद्या भण्या, मर्जी समझी ने सेवा करी, अने गुरु दक्षिणा मा सांदीपनी ए कयो नतो के तमे मारो दीकरो मृत्यु पामी गयो छे लावी दो केवातुं हशे, पण गुरु अने गुरु पत्नी नी जिंदगी मा खाली स्थान जोयो ने के दीकरो नु मृत्यु थई गयेलुं, तो जे कल्पी न शकाय ज्यां विज्ञान पहोंची न सके ए त्यां प्रभु पहोंची अने जीवने लावी हतो ने एवो ने एवो बनावी अने तरत गुरु ने अर्पण कर्यो, गुरु पुत्र आपी दीधो मर्जी जाणीने। शीखवा जेवी कथा छे, शिष्य केम थवो ए श्री कृष्ण भगवान पासेथी शीखवा जेवुं छे, विद्यार्थी केम थवो ए श्री कृष्ण भगवान पासेथी शीखवा जेवुं छे। भणी घणी अने भगवान श्री कृष्ण बलदेवजी पाछा आव्या, सुदामाजीनी साथे मित्रतामां थोड़ी गड़बड़ थयेली, पहले चणानी वात ए आपणे आगळ सांभळीशुं कथामां। भगवान पाछा आव्या ने त्यारे मथुरामां भारे धामधूमथी स्वागत कर्युं, कारण आ यादवो कोई भणता ज नहोता, बधा धोकापंथी, लड़ाई करवी होय ने मारा मारी करवी होय तो तैयार, बाकी भणवानी वात नहीं। यादवोना आखा समाज में एक उद्धवजी भणेला हता अने बीजो आ नवयुवान अमारा श्री कृष्ण भगवान भण्या, एटले मथुरामां यादवोने एटलो बधो आनंद थयो, एटलो बधो आनंद थयो के श्री कृष्ण भणीने आव्या ने एना आनंदमां आखा गाममां मीठाई वेची, हो ए दाड़े मीठाई वेची जय जयकार साथे स्वामीनारायण भगवान की।